તો મિત્રો, તમે જોઈ રહ્યા છો અહીંયા બાળકો અને યુવાનો મળીને જે જગ્યાએ આ પ્રોજેક્ટ તૈયાર કરવાનો છે ત્યાં તેનો તંબુ અને ઈંટોની નાની 1 ફૂટ દિવાલ બનાવી રહ્યા છે. દિવાલ એટલા માટે કે અંદર માટી ભરી શકાય, ત્યારબાદ માટી ભરીને ચોટાડી યોગ્ય શેપ એટલે કે આકાર આપી શકાય. આ પ્રોજેક્ટની લંબાઈ 30 ફૂટ અને પહોળાઈ 35 ફૂટ છે, એટલે કે 30x35 ફૂટના પ્રોજેક્ટ છે. અહીંયા સિમેન્ટનો એ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે કે દૂરથી જોતા જ જોનાર વ્યક્તિને પથ્થરો જેવા અલગ અલગ આકારો જોવા મળે. મિત્રો, સૌથી પહેલાં આ પ્રોજેક્ટના બેકગ્રાઉન્ડ માટે પાછળના ભાગમાં બેનર લગાવીશું, જેથી કરીને આ પ્રોજેક્ટ સુંદર અને કુદરતી લાગે. તો તમે જોઈ રહ્યા છો કે આ યુવાનો અને બાળકો મળીને આ બેનર વ્યવસ્થિત દેખાય તેવી રીતે બાંધી રહ્યા છે. અને આ બેનર એવી રીતે બાંધવામાં આવ્યું છે કે જેથી કરીને બેનરમાં કળસરી ના પડે અને બેનર વળી ના શકે. અને સાથે પ્રોજેક્ટનો યોગ્ય સેવ આપી ઉપર નાની મોટી વસ્તુઓની ગોઠવણી કરવાનું શરૂ કરી દીધું. અને સાથે સાથે અહીંયા આ પ્રોજેક્ટમાં એક જૂનવાણીનો રાજાનો કિલ્લો પણ બતાવ્યો છે. અને પ્રોજેક્ટમાં માટીને પાણીમાં પલાળી ઉપર ચોંટાડી રહ્યા છે. સાથે અહીંયા એક થર્મોકોલનો ઓવરબ્રિજ બતાવ્યો છે. આ બ્રિજ નીચેથી નદી પસાર થશે અને બ્રિજ ઉપરથી રોડ પસાર થશે. આ નદીમાં પાણી ઉપર દર્શાવેલ મંદિરની નીચેના ભાગમાંથી નીકળી આ નદીમાં વહેતું જોવા મળશે. આ વિડીયોમાં તમે પણ જોઈ શકશો કે આ નદીમાં પાણી આવ્યા પછી આ દ્રશ્ય કેટલું સુંદર અને કુદરતી લાગે છે. આ પ્રોજેક્ટમાં સૌથી ઉપર થર્મોકોલમાંથી બનાવેલ માતાજીનું મંદિર દર્શાવ્યું છે અને સાથે સાથે થર્મોકોલમાંથી બનાવેલ જૂનવાણીના પૌરાણિક કિલ્લા અને રાજાનો મહેલ દર્શાવ્યો છે. તેની સાથે મહેલની ફરતીની દિવાલ પણ દર્શાવી છે. અને તમે પણ જોઈ શકો છો મિત્રો કે આ મહેલ કેટલો સુંદર અને કેટલો અદ્ભુત લાગે છે. અહીંયા ઉપર પણ એક નાનો બ્રિજ દર્શાવવામાં આવ્યો છે જેની નીચેથી પાણી નીકળશે, જેથી આ પ્રોજેક્ટમાં આ દ્રશ્ય વિશાળ ઝરના રૂપે લાગશે. આ પ્રોજેક્ટમાં અહીંયા ઉપર પણ જૂનવાણીનો બીજો મહેલ દર્શાવવામાં આવેલ છે. આ મહેલ પણ થર્મોકોલમાંથી બનાવેલું છે. અને આ યુવાનો પ્રોજેક્ટમાં ભીની માટી લગાડી રહ્યા છે અને આ યુવાનો તેમને ભીની માટી તૈયાર કરી આપે છે. અને સાથે આ ભાઈ અહીંયા ઉપર મેન મંદિરનો ધ્વજાસ્તંભ તૈયાર કરી તેને યોગ્ય જગ્યાએ લગાડી રહ્યા છે. તો તમે જોઈ રહ્યા છો મિત્રો, આ ભાઈ અહીંયા વાંસની નાની સળીઓના ટુકડા કાપી રહ્યા છે. આ વાંસના ટુકડાનો ઉપયોગ કરી ગામડાની તેમજ રસ્તાની બોર્ડર દર્શાવી શકાય. આ પ્રોજેક્ટમાં ઉપર એક ગામડું પણ દર્શાવ્યું છે. તો તમે જોઈ રહ્યા છો મિત્રો, આ પ્રોજેક્ટમાં ત્રીજો મહેલ પણ મૂકવામાં આવશે. મિત્રો, આ મહેલ થર્મોકોલનો બનેલો છે. આ મહેલની સાઇઝ 3x4 ફૂટની છે. અને આવા મોટાભાગના પ્રોજેક્ટ અમે જાતે તૈયાર કરીએ છીએ, જેથી કરીને ખર્ચ પણ બચી જાય અને અમને કંઈક નવું શીખવા મળે. તો તમે જોઈ રહ્યા છો મિત્રો, આ યુવાનો પ્રોજેક્ટમાં ઉપર ઝાડ લગાવી રહ્યા છે. આ ઝાડ પણ થર્મોકોલમાંથી જ બનાવેલ છે. અને આ ભાઈ કાપેલી વાંસની સળીમાંથી ગામડાની તેમજ રસ્તાની બોર્ડર તૈયાર કરી રહ્યા છે. બોર્ડર એટલા માટે કે જંગલની, ઝરનાની તેમજ ગામડાની જગ્યા અલગ પાડી શકાય. Thank you.
નાના મિત્રો, આ વિડીયો લાંબુ હોવાથી અમે આ વિડીયોને બે ભાગમાં બનાવ્યું છે. એક છે પ્રોજેક્ટ નેચર પાર્ટ 1, જે તમે જોઈ રહ્યા છો. અને મિત્રો, આ પ્રોજેક્ટનો બાકીનો વિડીયો તમને પ્રોજેક્ટ નેચર પાર્ટ 2માં જોવા મળશે. યુટ્યુબ પર અમારી એક બીજી પણ ચેનલ છે, જેનું નામ છે મહેન્દ્ર મેડ બાય પ્રોજેક્ટ. મિત્રો, આ ચેનલમાં નાના બાળકોના સ્કૂલ પ્રોજેક્ટો જોવા મળશે.